नमस्कार खेडूत मित्रों, एग्री साइंसमां हूँ हर्षद गोहिल आपनुं स्वागत करूँ छूं। खेडूत मित्रों, आजे हूँ छूँ जे मारुं वतन छे पाटड़ी तालुको सुरेन्द्रनगर जिल्लानुं सावड़ा गाम, अने आ अमारुं ज खेतर छे, 20 वीघानुं खेतर छे। अने एमां आ वखते अमे गवार सीड, जे गवार सीड पशु आहार आवे ने जे गवार गम बनावामां वपराय एनुं वावेतर कर्युं छे। अने आजना विडियोमां आपणे गवार सीड बजारमां जे उथलपाथल थई रही छे, एमां जे तेजी थई रही छे, एना विशे वात करशुं। पहेला तो तमने अमारा विस्तारनी वात कर दूं तो खारागोढा जे कच्छनुं नानुं रण छे अने खारागोढा जे गाम छे, जे मीठानुं अगर कहेवाय, एनाथी खूब ज नजीक अमारुं गाम आवेलुं छे। अने जमीनमां सारनुं प्रमाण अने रेताळ जमीन छे। जो कि अमारा गाममां मेहनतू अने कोठासूझ धरावता प्रगतिशील ખેડૂતોના કારણે ખેતી પણ ખૂબ જ સારી થાય છે, અને ખેતી દ્વારા જ અમારું ગામ સમૃદ્ધ થયું છે। સમૃદ્ધ સાવડાની સમૃદ્ધ ખેતીની વાત આપણે પછી ક્યારેક કરશું, પણ આજના વિડીયોમાં આપણે ગવાર સીડ, ગવાર ગમ જે તેજી થઈ રહી છે એના વિશે વાત કરીએ। તો પહેલાં તો તમને જણાવી દઉં કે જે આ સિઝનમાં એટલે કે આ ચોમાસું સિઝનમાં આપણા ગુજરાત રાજ્યમાં 1 લાખ હેક્ટરથી વધુ જમીનમાં ગુવાર સીડનું વાવેતર થયું છે। અને ખાસ કરીને ઉત્તર ગુજરાત આપણો અને કચ્છ એ ગુવાર સીડના વાવેતરમાં અગ્રેસર છે। અને છેલ્લા તમને ખ્યાલ હશે કે છેલ્લા ઘણા સમયથી ગુવાર સીડમાં સતત તેજી સાથે વેપાર થઈ રહ્યો છે। થોડા મહિનાઓ પહેલાં જ ગુવાર સીડનો ભાવ 800 રૂપિયા પ્રતિ મણની સપાટીએ હતો, જે અત્યારે 1200 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે। અને હજુ પણ એમાં રોજ મોટા પ્રમાણમાં ગવાર સીડના વાયદામાં ઉથલપાથલ જોવા મળી રહી છે। તો એના કારણો શું છે એ અંગે આપણે થોડી ચર્ચા કરીશું। ખેડૂત મિત્રો, કૃષિ પેદાશમાં એક વસ્તુ બનતી હોય છે કે જ્યારે કોઈ એક કૃષિ પેદાશની તેજી થાય તો એની સીધી કે આડકતરી અસરથી બીજી પણ ઘણી બધી કૃષિ પેદાશોમાં બજાર ઉપર અસર થતી હોય છે। આવું જ ગુવાર સીડમાં થયું છે। ગુવાર સીડની જે હાલની તેજી છે એના માટે સોયાબીન જવાબદાર છે। સોયાબીનમાં જે વિક્રમજનક તેજી જોવા મળી એની અસરથી ગુવાર સીડમાં જે તેજીના મુખ્ય કારણો છે એમાં એક સોયાબીનની તેજી પણ જવાબદાર છે। કારણ કે જે આપણો પોલ્ટ્રી ઉદ્યોગ છે, મરઘા ઉછેરની જે પ્રવૃત્તિ છે એમાં મરઘાઓને ખવડાવવા માટે જે ફીડ તરીકે સોયાબીનનો આખા વિશ્વમાં ઉપયોગ થાય છે, પણ છેલ્લા 1 વર્ષમાં સોયાબીનના ભાવમાં વિક્રમજનક વધારો થયો। આથી પોલ્ટ્રી ફાર્મ માટે સોયાબીનનું ફીડ થોડું મોંઘું બન્યું, એટલે એ લોકો ગવાર સીડના ફીડ તરફ વળ્યા। એટલે ગવાર સીડમાં પોલ્ટ્રી ફાર્મની નવી ડિમાન્ડ થઈ, અને મરઘા ઉછેરનો જે વ્યવસાય છે એ તો આખા વિશ્વમાં ફેલાયેલો છે, એટલે ગવાર સીડની માંગ આખા વિશ્વમાં વધી અને ગવાર સીડના ઉત્પાદનમાં આપણો ભારત દેશ અગ્રેસર છે। વિશ્વમાં જે કુલ ઉત્પાદન થાય છે એનું 80% ઉત્પાદન આપણા ભારતમાં થાય છે। આપણા ભારતમાં ખાસ કરીને રાજસ્થાનમાં સૌથી વધુ ગુવાર સીડનું વાવેતર થાય છે, એ બાદ ગુજરાત અને હરિયાણામાં પણ સારા એવા પ્રમાણમાં ગુવાર સીડનું વાવેતર થાય છે। અને ગુવાર એવો પાક છે કે જેમાં ઓછા ખર્ચે થઈ શકે છે અને રેતાળ જમીન માં પણ થઈ શકે છે, એટલે અને બીજું ચોમાસા તેમજ ઉનાળામાં પણ આની ખેતી થાય છે। અને ગુવાર સીડમાંથી ગુવાર ગમ બને છે, જેની આંતરરાષ્ટ્રીય ડિમાન્ડ હોય છે, જે સારકામ થાય છે સેલ ઓઇલ બનાવવા માટે। ક્રૂડ ઓઇલનો જે એક વિકલ્પ છે સેલ ઓઇલ, જે અમેરિકા બનાવે છે, એટલે સેલ ઓઇલને દરિયામાંથી કાઢવા માટે જે સારકામની પ્રવૃત્તિ થાય છે એમાં ગુવારમાંથી બનતા ગમનો ઉપયોગ થાય છે। એટલે તમે જોશો કે જ્યારે જ્યારે પણ ક્રૂડ ઓઇલના ભાવ વધે છે એટલે ગુવાર ગમની ડિમાન્ડ પણ વધે છે, અને એના કારણે ગુવાર ગમમાં તેજી થતી હોય છે। જોકે છેલ્લા ઘણા સમયથી 800ની સપાટીએ ગુવાર સીડના ભાવ હતા, પણ આ અત્યારે છેલ્લા 6-1 મહિનામાં, છેલ્લા ખાસ કરીને આમ તો 3-4 મહિનામાં ગુવાર સીડમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે, અને એના માટેનું મુખ્ય કારણ સોયાબીન છે। અને બીજું કારણ જે છે એ વરસાદની ખેંચ છે, જે રાજસ્થાનનો પશ્ચિમી ભાગ છે અને ગુજરાતનો ઉત્તરી ભાગ છે, જે બંને એકબીજાને મળતા આવે નકશામાં તમે જુઓ તો, એમાં જ ગુવાર સીડનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે, અને આ વિસ્તારમાં જ અત્યાર સુધી ચોમાસામાં વરસાદની સૌથી વધુ ખેંચ જોવા મળી છે। એટલે ગુવાર સીડનું જે દેશમાં વાવેતર થયું છે એ પણ એના સામે પણ સંકટ ઊભું થયું છે। આથી આ બંને પરિબળો, વરસાદની ખેંચ મુખ્ય ઉત્પાદક મથકો ઉપર, વરસાદની ખેંચ અને સોયાબીન મોંઘું થતાં પોલ્ટ્રી ઉદ્યોગ તરફથી જે નવી ડિમાન્ડ થઈ એના કારણે ગુવાર સીડમાં તેજી જોવા મળી છે। ફરીથી તમને થોડી બીજી વાત કરી દઉં કે ગુવાર સીડની અહીંયા વાત થઈ રહી છે, એટલે જે શાકભાજીનો ગુવાર છે એ નહીં, એના જેવી જ આ શીંગો હોય
પણ એના આ ખાવામાં વપરાતો નથી, આપણા જે શાકભાજીમાં આપણે વાપરીએ છીએ એ આ નથી, એનાથી થોડી અલગ પ્રકારનું આનું બિયારણ હોય. અને આપણે ગુજરાતમાં પણ આની ખેતી ધીરે 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 છેલ્લા થોડા વર્ષોથી વધી છે. ખેડૂત મિત્રો, ગવાર સીડનો જે પાક હોય છે આ એ આમ જનરલી 100 દિવસથી 120 દિવસ એનો ગાળો હોય છે, અને આજે અમારું ખેતર છે, આજે વાવેતર છે એને અત્યારે 60 દિવસ થયા છે, એટલે હજુ પૂરેપૂરું આને પાકતા હજુ 40 દિવસની વાર છે. તમે અહીંયા જોઈ શકશો કે સિંગો આવી ગઈ છે, ગવારની સિંગો આમાં આવી ગઈ છે, પણ હજુ આ સિંગો સાવ સુકાઈ જશે અને પીળી પડી જાય પછી એનું હાર્વેસ્ટિંગ કરવાનું હોય છે, અને પછી એને ખડું લઈ અને આપણે જે એના દાણા બને એ વેચવાના હોય છે. એટલે આ ટૂંકા ગાળાનો પાક છે, અને ગુજરાતમાં ચોમાસામાં તેમજ ઉનાળામાં ગવાર સીડની ખેતી થાય છે. મુખ્યત્વે રોગજીવાત પ્રમાણમાં ખૂબ જ ઓછા આવે છે, મોલો મચ્છીનો થોડો ઉપદ્રવ રહે છે, બાકી ઓછા ખર્ચે અને ઓછી માવજત દ્વારા થતો આ એક પાક છે. ખેડૂત મિત્રો, આ ગવાર સીડની પાકેલી સિંગો છે, જે દેખાવમાં આપણે જે શાકભાજીનો ગુવાર હોય એવી જ હોય, પણ આ સૂકી જાય પછી એની આપણે કાપણી કરવાની હોય છે, અને એની અંદર દાણા હોય છે જેને ગવાર સીડ કહેવામાં આવે છે, જેમાંથી ગવાર ગમ બને છે. તમે જોશો કે જે અંદરથી કાળા કલરના દાણા નીકળશે, જે અલગ અલગ જેટલા પાક્યા હોય એ પ્રમાણે, અને એ દાણાનું વેચાણ થતું હોય છે, અને દાણામાંથી ગુવાર ગમ બનતો હોય છે. ગુવાર ગમ જે આ દાણા છે, આ ગુવાર સીટ કહેવાય આને, અને આ દાણાનું જ વેચાણ થતું હોય, અને આમાંથી ગુવાર ગમ બને, જે ઇન્ડસ્ટ્રીમાં, મેં કીધું એમ કે સારકામ ઇન્ડસ્ટ્રીમાં સારા એવા પ્રમાણમાં વપરાય છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે.